નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણું કાર્યક્રમ અતિથિમાં. અતિથિ કાર્યક્રમમાં ગેસ્ટ ઓફ ધ ડે કાર્યક્રમની અંદર અમે આમંત્રણ આપીએ છીએ એવા વિશિષ્ટ વ્યક્તિત્વને કે જેને મળવાની આપને પણ ઈચ્છા હોય અને સ્વાભાવિકપણે અમને પણ એટલી જ ઈચ્છા હોય છે તેમની સાથે અંતરંગ વાતો કરવાની. અતિથિ કાર્યક્રમની અંદર વિવિધ ક્ષેત્રની અંદર જે પોતે એક મકામ બનાવ્યો છે, એક વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય તેવા લોકોને અમે આમંત્રણ આપીએ છીએ અને તેમની સાથે વાતો કરીએ છીએ, રસપ્રદ વાતો કરીએ છીએ. દર્શક મિત્રો, આજે એક એવા વિશિષ્ટ વ્યક્તિત્વને સાથે મુલાકાત કરાવી છે આપને અને મારે પણ ખાસ કરી છે. બહુ સમયથી ઈચ્છા હતી કે એમને મારે મળવું છે, કારણ કે કદાચ અમિતાભ બચ્ચન તો અમદાવાદમાં આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે અને આવે તો કદાચ સમય ખૂબ જ ઓછો, તેના કારણે આપ સુધી એમને પહોંચાડી નહીં શકે. પરંતુ ગુજરાતી ફિલ્મોના અમિતાભ બચ્ચનને મળવાનો આજે એક મોકો અમે ઝડપી લીધો છે અને રજૂ કરી છે આપની સમક્ષ ગુજરાતી ફિલ્મ જગતના અમિતાભ બચ્ચન એટલે કે નરેશ કનોડિયાને. નરેશ, સ્વાગત છે આપણા કાર્યક્રમમાં. ક્યા અમિતાભજી, વધારે થઈ અને ક્યા બાપા બાપા. ઓકે, નહીં પણ નરેશજી, આપ ગમે તે કહો, આપની કદાચ એટલી સોબરનેસ છે કે આપ કહો છો કે ક્યાં અમિતાભ બચ્ચનજીને ક્યાં નરેશ, પરંતુ લોકોના દિલમાં, ખાસ કરીને ગુજરાતી ફિલ્મના ચાહકોના દિલમાં આપનું જે સ્થાન છે, હું નથી માનતો કે જે મેગા સ્ટાર, સુપરસ્ટાર, જે પણ કદાચ મિલેનિયમ સ્ટાર જે પણ વિરુદ્ધ આપવા હોય તે આપના માટે યોગ્ય છે. પ્રજાને, પબ્લિકને જે માણસ ગમી જાય અને એમના દિલમાંથી એ માણસ ઉતરે જ નહીં, એ તો નસીબની વાત છે અને લોકોનો એ પ્રેમ છે અને નસીબ આપને પ્રાપ્ત થયો છે. નરેશજી, ખાસ કરીને મારે પૂછવું છે કે આ અત્યારે સુપરસ્ટાર નરેશ કનોડિયા જે સફર અહીંયા જે મકામ મંઝિલ સુધી આપ પહોંચ્યા છો, એ જે આપની સફર હતી એ સફરની શરૂઆત કઈ રીતે થઈ? દેવાંગભાઈ મહેશ્વરન પાર્ટીમાં હું હતો, 8 વર્ષનો હતો હું, અને મહેશ્વરન પાર્ટીમાં મહેશભાઈની આંગળી પકડીને ચાલતો. એવા એવા કાર્યક્રમો, દિવસના 5-5 કાર્યક્રમો થયેલા આ પોળોમાં, પેલા મહોલ્લામાં, ત્યાં રાત પડી જાય ત્યારે મને મોટાભાઈ ઉપાડી લે, શંકરભાઈ ઊંઘતો. ત્યારથી મહેશ્વરન પાર્ટીમાં, આજે મહેશ્વરન પાર્ટીના 60 વર્ષ થયા. કદાચ દુનિયામાં એક ઓર્કેસ્ટ્રા પાર્ટી પહેલી પાર્ટી હશે જે પાર્ટીના 60 વર્ષ થાય. અરે, એ 60 વર્ષોમાં મહેશ્વરન પાર્ટીએ 13,000થી પણ વધારે આખી દુનિયામાં શો કર્યા છે. આ મહેશ્વરન પાર્ટીનો શો 69માં બિરલા માતુશ્રી હોલ મુંબઈમાં ચાલતો હતો. ત્યાં આગળ પ્રોગ્રામની અંદર હું, મારું નામ સ્ટેજ નેમ એ વખતે જોની જુનિયર હતો. બિલકુલ, કારણ કે હું જોની વગર સાહેબના જે ગીતો હોય એની ઉપર નૃત્ય કરતો હું. સર જો તેરા ચકરાય યા દિલ ડૂબા જાય, આજા પ્યારે પાસ મારે કહે ગભરાય, કહે ગભરાય, માલિશ તેલ માલિશ ચંપી. હા, પાછા મહેમૂદ સાહેબનો કોઈ ડાન્સ હોય કા શમ્મી કપૂરનો, એટલે આ રીતે હું પ્રોગ્રામ ચાલતો હતો. મારો પ્રોગ્રામની અંદર એક પ્રોડ્યુસર, એક ડિરેક્ટર બેઠા હતા. ઓકે, ડિરેક્ટર હતા મનુખાન પટેલ, પ્રોડ્યુસર મફત ભાઈ શાહ. પ્રોગ્રામ પૂરો થયો એટલે મને અને મોટાભાઈ મહેશભાઈને મળવા આવ્યા અને કે આ પ્રોગ્રામ જોઈને અમને એમ લાગે છે કે તમે બંને ભાઈઓ અમે એક પિક્ચર બનાવીએ છીએ, એમાં અમને સાથ અને સહકાર આપો. નરેશભાઈ હીરો, 1969 નરેશ કનોડિયાનું પહેલું પિક્ચર. ઓકે, અને કે મહેશ કુમાર સંગીત આપે, એ વખતે મહેશભાઈ એકલમનું જ નામ અને નરેશ કનોડિયા એમાં હીરો હોય. ઓકે, અમે ખુશ થઈ ગયા, બહુ જ એકદમ સપનું આવ્યું હોય એવું થયું અને અમે એક્સેપ્ટ કરી લીધું. પિક્ચરનું નામ હતું વેલી ને આવ્યા ફૂલ. ઓકે, બહુ ફાઇન સબ્જેક્ટ હતો અને ત્યારથી આપણી આ મહેશ નરેશ કનોડિયા
એ વખતે નરેશ કુમાર લખાતો હતો, સંગીત મહેશ કુમાર લખાતો હતો, અને એ પિક્ચરથી ગુજરાતી ફિલ્મ જગતની અંદર આપનો પહેલો સ્ટેપ એ હતું. નરેશભાઈ, ફિલ્મ જગતની અંદર પહેલો જ કદમ, અને એના પછી જે પ્રમાણે સતત એક પછી એક એક પછી એક એક પછી એક સુપર હિટ ફિલ્મ આપતા ગયા, અને આજે એ વસ્તુ છે કે કદાચ ગુજરાતી ફિલ્મ જગતની વાત નીકળે, કદાચ કોકને કઈ પણ લખવું છે તો કદાચ એ લેખ હોય કે વાત હોય, નરેશ કનોડિયા વગર અધૂરી છે. એવું નથી, પણ લોકો, મેં કહ્યું ને કે લોકો પ્રેમ કરે છે, કેમ કે આપણે કઈ જે લોકોને લોકો માંગે છે, લોકોને જે નહોતું જોઈ શકતા, દાખલા તરીકે ફાઈટન એ લોકોને નહોતું મળ્યું, ડાન્સિંગ લોકોને નહોતું મળ્યું, આવું બધું નહોતું મળ્યું, બધાને મળ્યું એટલે બધા ખુશ થયા. ડાન્સની જ વાત કરું કે અત્યાર સુધી ગુજરાતી આપની જ્યારે એન્ટ્રી પડી, એની પહેલા જે પણ ગુજરાતી સ્ટાર હતા, ગુજરાતી ફિલ્મોના સ્ટાર સુપરસ્ટાર કહેવાતા હતા, તે લોકોમાં કદાચ આ જ એક ખામી આવતી હતી, અને એ તો ડાન્સ પોઈન્ટ. આપણામાં કોમ્બિનેશન એક્ટિંગ, ડાન્સ, ફાઇટિંગ, વોટ એવર એક્શન જે પણ છે, બધું જ આપણામાં કોમ્બિનેશન કમ્પેલ થઈને એક જે પબ્લિકને જોઈતો હતો સુપર હીરો, એ નરેશ કનોડિયામાં દેખાયો. મારે પૂછવું છે કે ડાન્સ આપ એક પોતાના ધંધાથી, કારણ કે મને ખ્યાલ છે કે આપના શરીર મીન્સ આપને અંદરથી જ એક બેસ્ટ ડાન્સર પણ છે નરેશ કનોડિયા, એક બેસ્ટ એક્ટર પણ છે. ડાન્સ માટે કોઈ સ્પેસિફિક પદ્ધતિ સની તાલીમ લીધેલી છે કે નેચરલ જ છે? અરે એ તમને કહું, તમે કહ્યું કે પહેલા કે ડાન્સ પહેલાના હીરોને, પણ એકચ્યુઅલી શું હતું ભાઈ કે પહેલા જે પિક્ચરો આવતા હતા એ દેવી દેવતાઓના, ભરભટિયાઓના, એમાં હીરોને ડાન્સ કરવાનો કોઈ મોકો ચાન્સ નહોતો મળતો, ડાન્સ કરવા હોય એવું બધું ચાલતું હતું. પણ મારી એન્ટ્રી થયા પછી બધા શું છે, આખો માહોલ પિક્ચર લાઈનનો ભરભટિયાની એક બાજુ ગયું, ઓકે, દેવી દેવતાઓ મીન્સ નરેશ કનોડિયાને ધ્યાનમાં લઈને સ્ટોરી લખાતી લખાઈ, અને એ રીતનું કર્યું. કે પછી તો કેવા પિક્ચરો આવ્યા, હિન્દી ચિત્રો જે હોય ને, લૈલા મજનુ, શ્રી ફરહાદ, સોની મહેવા, લવ સ્ટોરીઝ, આ મુગલે આઝમ, દાખલા તરીકે મેરુ માલણ, મેરુ હું માલણ, કોઈ પણ હિરોઈન, ઉજળી મેરા માણ, મેરુ મુણાંદે, રાજ રાજવાણ, આ બધા એ ટાઈપના સબ્જેક્ટો હતા કે એની અંદર હીરો ફાઇટ બી કરી શકે, એમાં ડાન્સ પણ કરી શકે અને કોમેડી પણ કરી શકે. હવે પ્રભુની મહેરબાની એટલી કે મહેશભાઈની આંગળી પકડીને ચાલ્યો છું, એટલે તમે માનશો દેવાંગભાઈ, ઈશ્વર સાક્ષીએ કહું, નથી હું ડાન્સ શીખ્યો, નથી હું ઘોડે સવારી શીખ્યો, નથી તલવારબાજી, નથી લાકડાબાજી, લાઠીબાજી, નથી ફાઇટિંગ, નથી ગાતા શીખ્યો, નથી અભિનયનો કોઈ ક્લાસ કર્યો, મેં કંઈ જ નથી કર્યું. ધીસ ઓલ મીન્સ બોર્ન આર્ટિસ્ટ. મહેશભાઈની આંગળી પકડીને સ્ટેજ પર ગયો અને સ્ટેજ પર જે કરતો હતો, બસ એ પબ્લિકને પસંદ પડ્યું, એ જ મેં પિક્ચરમાં કર્યું. ઓકે ફાઇન, અને આપે કીધું તે પ્રમાણે આપની લાઈફમાં ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ તરીકે મહેશભાઈનું ખૂબ જ યોગદાન છે, અને એમના જ રાહબરી હેઠળ આપે આગળ વધ્યા, અને આપ આ મકામ પર છો, આપ પૂરેપૂરો શ્રેય આપવા માંગુ છું મહેશભાઈને. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત નીકળી છે નરેશભાઈ, તો હું મારે ખાસ એ પૂછવું છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર આપે જ્યારે એન્ટ્રી પડી ત્યારે હીરોનો તો અલગ જ એક અંદાજ હતો, પરંતુ સાથે સાથે હિરોઈનો પણ એક સ્પેસિફિક ફિગર, સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક વાળી હિરોઈનોના ફિલ્મ્સ આવતી હતી. એ સમયની ફિલ્મ અને અત્યારની, અને હું ખાસ કરીને સ્પેસિફિક ક્વેશ્ચન પૂછું છું હિરોઈન માટે, વોટ આર ધ ડિફરન્સ? એ વખતના સબ્જેક્ટ ને એ બધું એવું હતું કે એમાં એક બે જ હિરોઈન હતી કે જે એ હોય તો જ પબ્લિક જોવા જાય. આપણી ગુજરાતી સંસ્કૃતિમાં કે આપણી સમાજમાં ગુજરાતી હિરોઈન ખાસ કરીને નથી હોતા, રાઈટ? આપણું સંભાળવા, આપણી સંસ્કૃતિ જાળવવા, કે આપણે સમાજમાં, એટલે આપણે જો સ્નેહલતા મળી તો કોંકણની, યસ, રીટા ભાદુરી તો બંગાળ, રોમા માણેક તો પંજાબની, ક્યાંક અરુણાબેન, ક્યાંક અહીંયા આવી ગયા આપણે ત્યાં, બરોબર છે. બાકી હિરોઈનો તો બહુ દુકાળ છે, દુકાળ, દુકાળ. મારી સાથે જયશ્રી ટી, રીટા ભાદુરી, આમ તો મેં 50 હિરોઈનો સાથે કામ કર્યું છે. મારી પાસે એ 50 પિક્ચરો છે, 50 હિરોઈનના ફોટા છે, સાલ સાથે બધું જ છે. મેં 50, પરંતુ આપે કીધું તે પ્રમાણે ક્યાંક થોડીક મર્યાદા અને ગુજરાતી લોકોની જે અમુક સરસ દેખાતી હોય છોકરી હિરોઈન, બહુ ફાઇન, પણ એને ડાન્સ ના આવડતો. ઓકે,
આ ચાઇના એટલો મસ્ત ડાન્સ કરતી હોય, ફાઇન હોય, પણ એની ફિગર કે એક્ટિંગ ના હોતી, કંઈક ને કંઈક ખામી હોતી હતી. અને નરેશ અહીંયા જ વચ્ચે રોકીશ આપણે. દર્શક મિત્રો, આપણે જોયું તે પ્રમાણે સુપરસ્ટાર, ફરી એકવાર કહું છું, ગુજરાતી ફિલ્મના અમિતાભ બચ્ચન નરેશ કનોડિયા સાથેની અત્યારે ચર્ચા ચાલુ છે. પરંતુ સમય થયો છે વિરામનો, મળે એક નાનક બ્રેક બાદ. બ્રેક પછી આ બધાનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં. અતિથિમાં આજે આપની સમક્ષ અમે લાવ્યા છે આપ જેમને મળવા માંગતા હતા, અને સિટી ન્યૂઝે કમિટ કર્યું હતું કે એવા સુપરસ્ટારને આપની સમક્ષ પેશ કરીશું કે જેને આપને મળવાની ખૂબ જ ઈચ્છા છે. અંતરંગ વાતો કરવા માટે હાજર છે અતિથિ કાર્યક્રમમાં નરેશ કનોડિયા. નરેશજી, બ્રેક પહેલાં આપે કીધું તે પ્રમાણે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર હિરોઈનોની ખૂબ જ તંગી, ખાસ કરીને ગુજરાતી હિરોઈનોની તંગી રહી છે. વોટ ડુ યુ ફીલ કે આ ફિલ્ડની અંદર આવવા માટે ઘણી બધી વખત આક્ષેપો પણ થયા છે? આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ, પરંતુ ઓવરઓલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર કે કાસ્ટિંગ કાઉચની વાત આવે છે, કેટલા એગ્રીડ છો આપની સાથે? ભાઈ, 69માં મારું પહેલું પિક્ચર હતું. આજે કઈ સાલ છે? 2007. એટલે કેટલા વર્ષ થયા? 39. બરોબર, 39 કે 38 થયા, 38 વર્ષ થયા હશે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ટોટલ 75 વર્ષ થયા. એ 75 વર્ષમાં અડધો અડધથી ઉપર કનોડિયા પરિવાર ફિલ્મ લાઈનમાં છે. અમને તો ક્યાંય મળ્યું નથી. ઓકે, ક્યાંય છાપામાં વાંચ્યું? કાંઈ નથી. પણ છતાં પણ મારો ક્વેશ્ચન પછી એ જ આવે છે કે જો આટલું બધું નથી, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આટલી ચોખ્ખી ચણાક છે, તો પછી ફરી પાછું ગુજરાતી છોકરીઓ શા માટે ગુજરાતી ફિલ્મમાં આવતી નથી અથવા તો આવતા જ કાય છે? એ પોતપોતાના સ્વભાવ ઉપર છે, પોતપોતાની રીતની વાત છે, ખબર નહીં શા માટે. પણ આપણને હિરોઈન ખૂટે છે ખરી. હવે દાખલા તરીકે હું, ઠીક છે, હું હવે હું કદાચ, પણ મારો દીકરો હીરો હોય તો એના માટે હિરોઈન ક્યાંથી લાવવી? ઓકે, જે પ્રમાણે પ્રોપર ફિટનેસ આવી જોઈએ, એની સાથે ફિટ જોડી જામ છે. હિરોઈનની વાત નીકળી છે, અગેન હીરોની પણ વાત નીકળી છે. સુરજ કનોડિયા અને હિતુ કનોડિયા બંને જણાએ પોતાનું એક પદાર્પણ આપ્યું છે, અને એ પણ ઓબ્વિયસલી જે પ્રમાણે કનોડિયા ફેમિલીનું નામ જે આપે કીધું તે પ્રમાણે 69માં થયેલી શરૂઆત, હજી પણ 38 વર્ષ પછી પણ બરકરાર કનોડિયા ફેમિલીનું નામ, જે યોગદાન છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આપતા રહેશે. વોટ ડુ ફીલ બંનેની? મને ખ્યાલ છે કે હવે જે પૂછવા જઈ રહ્યો છું બહુ અઘરો ક્વેશ્ચન છે. બંનેની જો કમ્પેર કરવામાં આવે તો માર્ક્સ એ રીતે આપો આપ. મારા ને મહેશભાઈ જેવું છે, અમે જે બે ભાઈઓ છે એમ એ બે ભાઈઓ છે. મહેશભાઈ મ્યુઝિક ડિરેક્ટર, હું હીરો. હિતુ કનોડિયા હીરો અને સુરજ કનોડિયા મ્યુઝિક ડિરેક્ટર. ઓકે, મ્યુઝિકની સાઈડ બધી સુરજ કનોડિયા સંભાળે. એ પછી હિન્દી આલ્બમ બનાવે કે ગુજરાતી આલ્બમ બનાવે કે ગુજરાતી ચિત્રોમાં કે હિન્દી સિરિયલોમાં સંગીત આપે, પણ એ સંગીતકાર. ઓકે, એની એ લાઈન છે. ઓકે, હિતુ કનોડિયા મારા પેટ પર લાત મારે. ઓકે, મહેશભાઈની બેબી પણ પૂજા કનોડિયા, એ પણ અસર સિંગર છે. એને ગુજરાત રાજ્ય તરફથી ઘણા ગાવાના એવોર્ડ્સ પણ મળ્યા છે. આલ્બમ્સ નરેશભાઈ, નરેશભાઈ ફરી પાછો આવું છું કે આપે કીધું તે પ્રમાણે હિતુ કનોડિયા, હિતુ તમે કહેવા પ્રમાણે કે મારા પેટ પર લાત મારે, ક્યારે એવું થાય છે ખરું કે બેઠા હોય ને ડિસ્કસ થાય ને ક્યાંક સ્વાભાવિકપણે કે જે જનરેશન ગેપ છે, ક્યાંક વૈચારિક મતભેદ આવતા હોય અથવા મીઠો ઝઘડો, એવો કોઈ યાદગાર પ્રસંગ કોઈ? ના, એમાં અમે બે બાપ દીકરો બેઠા હોય ને કોઈ પ્રોડ્યુસરનો ફોન આવી જાય તો હું ફોન ઉપાડું, હેલો, હા કોણ,
નરેશભાઈ હિતુભાઈ નું કામ હતું, હું હમણાં પિક્ચર બનાવું છું ને તો એમને હીરો લેવા હતા. ઓકે ઓકે થેન્ક યુ, લે તારો ફોન છે. પણ ઓકે ચલો, એક બાપ તરીકે તો ગૌરવ થાય કે મારા દીકરાને લેવા માટે હજી આજની તારીખમાં પ્રોડ્યુસર્સ ને ડાયરેક્ટર રેડી છે, પણ એક આર્ટિસ્ટ તરીકે ક્યાંય જેલસી થાય ખરી? મને સાચું કહું તો પબ્લિક કે આ પ્રજાએ, આ શ્રોતાજનોએ મને વર્ષોથી સાચવ્યો છે, મારી સાથે પ્રેમ કરે છે. પણ હિતુ કનોડિયા મારો દીકરો છે એટલા માટે નહીં, પણ એ ગુજરાતી ચિત્રો માટે એની કલા નથી. ઓકે, એનામાં જે ટેલેન્ટ છે, જે વાત છે, પ્રભુએ મને હાઈટ ઊંચી આપી છે એટલે બાપ ઉપર જ દીકરો જાય ને, બસ આટલી જ વાત, આટલી જ વાત. બાકી હિતુની આગળ હું ચારાલાય નથી. હી ઇઝ એ વેરી વેરી ટેલેન્ટ. આ જે શબ્દો છે એ એક પિતાના છે, એક ક્રિટિક્સના છે, પ્રેક્ષક. તમે પોતે પણ બંનેને લાઈન જોવો, એક સીન આપો, એક એ કરે ને હું કરું, જોજો તમે. અમુક વસ્તુ પબ્લિક છે ને, હીરો વસી ગયો હોય ને મનમાં, એ જે કરીએ ચલાવે. ઓકે, એ હીરો ગાળો બોલે ને તોય પબ્લિક આગળ ગયો, વન ફોર રાઈટ રાઈટ રાઈટ. એ પ્રેમ જીતેલો છે લોકોએ. આજે મને બી એમ થાય છે કે હું આઠ આટલા વર્ષોથી આ પિક્ચર લાઈનમાં છું, ડે બાય ડે મને પબ્લિક ભૂલશે, કેમ કે છેલ્લા 5 વર્ષથી મેં નવા પિક્ચરો નથી કર્યા અને હવે હું પિક્ચર 3 મેં સાઈન કરી છે. હું ને હિતુ કનોડિયા બંને સાથે છીએ. ટ્રાન્સ મીડિયા મુંબઈમાં છે, ટ્રાન્સ મીડિયા જસ્મીનભાઈ શાહ એક સાથે 3 પિક્ચરો કરે છે. ડાયરેક્ટરે પણ નરેશ કનોડિયાને ધ્યાનમાં રાખીને સ્ટોરીઝ બનાવી, કદાચ જૂની ઘરેડમાંથી બહાર આવવાનો પ્રયત્ન નરેશ કનોડિયાની એક્ટિંગ દ્વારા થવાનો. પરંતુ હવે પછીનો મારો સવાલ છે કે મુંબઈની બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને ગુજરાતી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે તેની કમ્પેરિઝન કરીશું, પરંતુ એક નાનકડા બ્રેક બાદ. દર્શક મિત્રો, આપણે સમય થઈ ગયો છે વિરામનો, મળીએ એક નાનકડા વિરામ બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં. અતિથિમાં આજે આપણી સાથે છે ખૂબ જ હસમુખા, મિલનસાર, એક્ટિંગ કિંગ અને સાથે સાથે પ્રજા સેવક એવા નરેશ કનોડિયાજી. નરેશજી, બ્રેક પહેલાં મેં આપને એક સવાલ જે વાત કરી હતી અડધો છોડ્યો હતો કે ગુજરાતી, એક બહુ મજાકમાં કદાચ આપનો ખૂબ જ પ્રેમ છે, લગાવ છે, એટલે કદાચ મારા બોલેલા શબ્દો આપણને કદાચ ખરાબ લાગે, પરંતુ ક્રિટિક્સ એવું લખતું હોય છે કે ઇંગ્લિશ અંગ્રેજી મૂવીની જે આખી દુનિયા છે તે હોલીવુડ કહેવાય છે, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ બોલીવુડ કહેવાય છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ઢોલીવુડ કહેવાય છે. આ જે જૂની ઘરેડમાં વર્ષોથી કદાચ ક્યાંક બદલાવ આવ્યો છે, પરંતુ છતાં પણ હજી એ અપેક્ષાવાળી ફિલ્મ ગુજરાતીમાં બનતી નથી અને કદાચ બને છે તો પીટાઈ જાય છે, તો આ જ ઇન્ડસ્ટ્રીને ઉપર લાવવા માટે નવી નવી સ્ટોરીઝ અથવા તો નવા નવા પ્રયોગો આવકારદાયક છે, અથવા તો એના માટે શું આપને લાગે છે કરું કે લોકોએ પ્રયોગ કરવા જોઈએ એના માટે? આ માટે તમારી ઘણી વાતો સાચી છે કે ગુજરાતી પિક્ચરો માટે એવો ધરખમ પ્રોડ્યુસર જે માવજત એ સબ્જેક્ટને મળે, રૂપિયા ખર્ચી શકે એવો સ્ટ્રોંગ પ્રોડ્યુસર હજી સુધી આ ઇન્ડસ્ટ્રીને આ 75 વર્ષ થયા પણ નથી મળ્યા. ઓકે, એ ટાઈપનો
જો ડિરેક્ટર બહુ મોટા મોટા પ્લાનિંગ કરે, બહુ મોટી મોટી સરસ જ્યારે પ્રોડ્યુસર બેઠા હોય ત્યારે વાર્તા સંભળાવે ત્યારે આ જોઈએ આ જોઈએ આ જોઈએ, પણ કે ના તમારે આટલામાં જ કરવાનું છે. ઓકે, બજેટ ફાઇનલાઇઝ ફિક્સઅપ કરી દેવામાં આવે છે સાહેબ. 50 કરોડનું હિન્દી ચિત્ર બનતું હોય એટલે તમારે અત્યારે તો 15 લાખમાં ગુજરાતી ચિત્ર બનાવવું હોય તો કોના ગળે વાત ઉતરે? એમાં અમારા જેવા કલાકારો ફેસાઈ જાય, અમે શું કરીએ? અમને આપો ધરકમ પ્રોડ્યુસર જે લાખો ને કરોડો રૂપિયા ખર્ચી શકે ગુજરાતી ચિત્રો પાછળ, અમે બી કરી બતાવીએ. સો કદાચ આજે આક્ષેપ થાય છે કે ગુજરાતી કલાકારોમાં ખામી છે એવું નથી, પરંતુ ક્યાંક પ્લેટફોર્મ માંગી રહ્યા છે ગુજરાતી કલાકારો. તમે મને શું ઉપનામ આપીને બોલાવો છો? હું વાત નરેશ કનોડિયા માટે નથી કરતો, ગુજરાતી ફિલ્મો એટલે દરેક કલાકારમાં વાત છે, દરેક કલાકારમાં વાત છે. એની નિચોડ કરતા આવડું જોઈએ. ડિરેક્ટર એક સારો ડિરેક્ટર હોય, પણ વધારે ને વધારે પ્રોડ્યુસરની જરૂર છે કે જે નાણાં ખર્ચી શકે. એવા સોશિયલ ફીચર તમે લઈને આવો પેન્ટ શર્ટ ને સૂટ ના, ગુજરાતી ચિત્રો મેં લાવવું હોય એટલે તમે તરત જ હિન્દી ચિત્રોની સામે કમ્પેર કરો. હાઉ ઇટ્સ પોસિબલ 20 લાખનું પિક્ચર 50 લાખની સાથે તમે કમ્પેર કેવી કરી શકશો? તમે એટલો ખર્ચો કરશો તો ડેફિનેટલી કરી શકશો. ઓકે ફાઇન. અને તમને કહું દેવાંગભાઈ કે અમે જ્યારે પિક્ચર બનાવવાનું શરૂ કર્યું કનોડિયા ફિલ્મ છે, અલગ અલગ બધું કરવાની કોશિશ કરી. દાખલા તરીકે વણજારી વાવ, ઓકે સ્પેસિફિક હટીને હતું, બધા જોવા આવતા હતા. હે ચુડલી પેરી રે મારા નામની, સુને રે મળાવું અને પોપી રે જોડાવું, જ્યારે ત્યારે ર તરારે ર તાતા ગલી ગલી માં ગાતા હતા. બિલકુલ બિલકુલ બિલકુલ. હે મેરું મુળા ને મેરું મુળા જાય, મારે તે ટોડલે રે બેઠો યલો મોરલો, આ મોરલો ક્યાંથી આયો જી હો. ત્રીજું પિક્ચર આપણે આવ્યું જોગ સંજોગ, એની અંદર આપણે ડિસ્કો લઈ આવ્યા. ડિસ્કો લઈ આવ્યા ગુજરાતી ફિલ્મમાં, ડિસ્કો ફર્સ્ટ ટાઈમ હતો. ટાઇટલ સોંગ બોલો જોગ સંજોગ. દુનિયા મસ્ત રામની આ દુનિયા, દરા રા રા દરા રા રા દરા રા રા દા દરા તરે 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 તા તા કે બોલો આ દુનિયા મસ્ત રામની. એ ડિસ્કો આપેલો આપણે. હા, વેલી ને આવે ફૂલમાં વળી હું સ્ટેજ પર મહેશ કુમાર પાર્ટીમાં કાકાના જોક કહેતો હતો ને, કે અમે એનું ગીત મૂકી તો આપણે યાહુ એ જંગલીમાં હતું. ઓકે, વેલી ને આવે ફૂલમાં હતું પશકાકા હું મોજી લો કિમી આગળ, હું મોજી લો કિમી આગળ, હે રફેરી કરું માલની, જાણીતો છું સોદાગ, હે જાણીતો છું સોદાગ. હવે ગીતો મીન્સ કનોડિયા પરિવારે પ્રયત્નો કર્યા છે ઘણા બધા ડિફરન્સ આપવાનો. એક બીજો આક્ષેપ થઈ રહ્યો છે કનોડિયા પરિવાર ઉપર કે ખૂબ જ રિઝર્વ રહીને પોતાની સાથે રહે એટલા લોકોને આગળ વધારવાનો પ્રયત્ન, કેટલી હદ સુધી સાચું છે? મહેશ અને નરેશ રજત હોત ને તો હું જવાબ હોત આપકી અદાલતનો. ઓકે, એવું અમે એટલા કલાકારોને ચાન્સ આપ્યા છે. કમલેશ અવસ્થીને પહેલી વાર ગૌડાવ્યા, ધમલથી ભરડાઈને પહેલી વાર ગણાવ્યા, પ્રફુલ દવેને આ પ્રેમના ગીતો અમે ગૌડાવ્યા છે, જયસિંહભાઈ દવેને ગૌડાવ્યા, રમેશ ઓરાને ગૌડાવ્યા, એકે એકને અમે ચાન્સ આપ્યો છે. અહીંયા બે ત્રણ બહેનો અહીંના પણ હતા, હર્ષિદાબેન રાવલે ખબર કયું ગીત હર્ષિદાબેન ગાયેલું? મારો સોનાનો કે સુપર હિટ ઓ પોણીડા છે, એટલે એ અક્ષર ખોટો છે. મીન્સ આપના કહેવા પ્રમાણે જે પણ નવા આર્ટિસ્ટ આવે છે અને પૂરતી તક આપના પ્રોડક્શનમાં કલાકારમાં ગળસવા જોઈએ બસ. ઓકે ફાઇન. અને નરેશજી, આપણી પાસે સમય ખૂબ જ ઓછો છે અને લાસ્ટમાં મારો રેપિડ રાઉન્ડ, લાખો લોકોના દિલોના ધડકન છે નરેશ કનોડિયા, લાખો લોકોની ચાહત છે નરેશ કનોડિયા, નરેશ કનોડિયાને કોની એક્ટિંગ ગમે છે? હા, વેરી ગુડ. નરેશ કનોડિયાને કોની એક્ટિંગ ગમે છે? સાચું દિલીપ કુમાર. ઓકે,
આપ તો સારા મિમિક્રી આર્ટિસ્ટ પણ છો, થોડું દિલીપ કુમાર એકાદી ઝલક. ના, એ કરતું તો પહેલા, પણ હવે તો બધું કેમ કે જ્યારથી નરેશ કનોડિયાને પબ્લિક હીરો બનાવ્યો. ઓકે, પછી નરેશ કનોડિયાની સ્ટાઇલ લોકો કરવા માંડ્યા છે. ઓકે, નરેશની ફેવરેટ હિરોઈન કઈ આપની? ફેવરેટ હિરોઈન ના એવું કાંઈ નહીં, નહીં પસંદ આવતી આપને કે એની એક્ટિંગ જોવી ગમે છે? હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પણ હોઈ શકે છે. નહીં નહીં, સરસ છે. સ્નેહલતા જી છે, રોમા માણેક છે, જયશ્રીટી છે, ફાઇન, ફર્સ્ટ ક્લાસ. ઓકે, ક્યારેક ઈચ્છા થાય કે નહીં એકલા નીકળી જવું છે નરેશ કનોડિયાને? ક્યાં જવાની ઈચ્છા થાય? ક્યારેક એકલા જવાનું મન થાય તો ક્યાં જવાનું? મારા ગામ કનોડા, ત્યાં અમે એક મહર્ષિ માતાનું મંદિર બનાવેલું છે. ત્યાં આગળ લોકો ઈચ્છતા બી હોય કે ક્યારે બે ભાઈ આવે તો પહોંચી જઈએ. આખી દુનિયામાં મહેશભાઈ પાટીએ શો કર્યા છે. તમે અમેરિકા ક્યાં વડાવતા હશો, કે ઓસ્ટ્રેલિયા ક્યાં વડાવતા હશો, કે એવું કઈ નહીં. ઓકે ઓકે, પુસ્તકો વાંચવાનો શોખ નરેશ? બરો વાંચું છું, જ્યારથી રાજકારણમાં ગયો ત્યારથી. રાજકારણ વિશે ધારો કે એક આપ તો એ ફિલ્ડમાં છો, પરંતુ આજના રાજકારણથી શું આપ સંતુષ્ટ છો ખરા? યસ, મને ને મારા મોટાભાઈ મહેશભાઈને જે કામ આપ્યું છે એની જવાબદારીઓ બહુ સરસ રીતે, આઈ થિંક કલાકારોમાં જે રાજકારણમાં છે એને હું કહી શકું કે અમે બે ભાઈ સક્સેસ છીએ. અત્યાર સુધીમાં જેટલા કલાકારો હિન્દીમાં હોય કે જે જ્યાં હોય ત્યાં, પણ સક્સેસ રાજકારણમાં અમે બે ભાઈ છીએ. લાઈફની એવી કોઈ મુમેન્ટ નરેશજી કે ખૂબ જ ખુશી થઈ હોય, કદાચ એટલી ખુશી જિંદગીમાં ક્યારે, અને એ મુમેન્ટ જિંદગી પર નહીં ભૂલી શકો, હેપીએસ્ટ મુમેન્ટ કઈ લાઈફની? હિતુનું એક પિક્ચર રિલીઝ થયેલું ને એટલું બધું સક્સેસ થયેલું, એ ખુશી મને આખી લાઈફ સુધી યાદ. કઈ ફિલ્મ હતી? હિતુનું પિક્ચર જે રિલીઝ થયું હતું એ હતું મનડાનો મોર. મનડાનો મોર, એવી કઈ મુમેન્ટ કે હજી પણ એ મુમેન્ટ યાદ આવે ને આંખનો ખૂણો ભીનો થઈ જાય? અમારા ત્રીજા ભાઈ હતા, મહેશ, દિનેશ અને નરેશ. એ દિનેશભાઈ પણ અમારી પાર્ટીમાં હતા, એ ભાઈ નથી, એટલે હજી પણ મોમેન્ટ યાદ આવે કે જૂના દિવસો યાદ આવે. બહુ સંઘર્ષ કર્યા છે મેં બે ભાઈઓ, બહુ વેઠ્યું છે, વેઠવામાં પણ ભૂખ, તરસ, તડકો, એક એક વસ્તુ વેઠી છે, એક એક વસ્તુનો સામનો કર્યો છે, સચ્ચાઈથી, નમ્રતાથી પ્રભુએ ફળ આપ્યું છે. મને એમ કે ડે બાય ડે આપણું નામ ઓછું થતું જશે, પરંતુ તેની સામે પણ એને ડબલ. તમે ક્યાંય પણ રસ્તામાં નીકળો ને લોકોનો પ્રેમ જુઓ, ઓરિસર ગાડી ઊભી રાખો, જ્યાં કોઈ હાથ બતાવે તો ગાડી ઊભી રહે મારી, એને હાથ પકડું છું. ક્યાં વાત છે દોસ્ત, કલાકાર હોવાની સાથે સાથે મોકો જે મળે છે તેને બહુ સરસ રીતે ઉપયોગ નરેશજી કરે છે, અને તેમણે જિંદગીમાં ખૂબ જ એમણે પોતે પણ કરી વાત, અને દર્શક મિત્રો આપણે પણ જાણ્યું કે ખૂબ જ મુશ્કેલીઓ વેઠીને જ્યારે એક સુપરસ્ટારનું બિરુદ જ્યારે નરેશજીને મળ્યું છે, અને કદાચ કહેવાય કે છેલ્લા કેટલાય વર્ષોથી હજી સુધી કોઈ બીજો એવો આર્ટિસ્ટ નથી આવ્યો કે જે આ સ્ટારડમ છે નરેશ કનોડિયાને છીનવી શકે. નરેશજી, આ કાર્યક્રમમાં આપે સમય આપ્યો તે બદલ આભાર. મને ખ્યાલ છે દર્શક મિત્રો કે ઘણી બધી વાત કરવી છે, પરંતુ નેક્સ્ટ ટાઈમ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ અહીંયા પતાવીએ છીએ, પરંતુ નેક્સ્ટ ટાઈમ જરૂરથી જો નરેશજીની આજ્ઞા હશે અને સમય હશે તો ફરીવાર હાજર કરીશું નરેશજીને આપના માટે. થેન્ક યુ વેરી મચ દેવાંગભાઈ, મને એટલી બધી આજે મજા આવી. હૃદયમાં તો સ્થાન છે જ, અને અત્યારે ટીવી સ્ક્રીન પર પણ આપ જોઈ રહ્યા છો આપના સુપરસ્ટાર. ફરી મળીશું એક નવા અતિથિ સાથે, ત્યાં સુધી આપશો નમસ્કાર.